તો જસદણ તાલુકામાં તારીખ 5 અને 6 રોજ થયેલી કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા અને ધાણા જીરુના પાકમાં ભારે નુકસાની થઈ છે, જેના આધારે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પોતાની કામગીરી કરવામાં આવી. જ્યારે જસદણ, કોટડા, સાંગાણી, ગોંડલ, રાજકોટ, પડધરી, લોધિકા તાલુકાના વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકોની 11 ટીમો શનિવાર અને રવિવારની રજા હોવા છતાં પણ વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે. જસદણ તાલુકાના 50 જેટલા ગામોમાં હાલ સર્વેની કામગીરી ચાલુ છે. તો આ અંગે જસદણ ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી હસમુખભાઈ બળવૈયાએ પ્રતિક્રિયા પણ આપી હતી કે કમોસમી વરસાદને કારણે પાકની ગુણવત્તામાં એક પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે. મોટાભાગના રવિ પાકોની કાપણી થઈ ગઈ છે. જો પાક ઊભા થયા છે એમાં ઉત્પાદનમાં સામાન્ય નુકસાન ધ્યાને આવ્યું છે. તો આ ઉપરાંત આગામી 2 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ પણ થશે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે તેવું વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું. મારું નામ છે હસમુખભાઈ જેમાભાઈ બાવળિયા. હું હાલમાં વિસ્તરણ અધિકારી ખેતી તરીકે અહીંયા જસદણ તાલુકામાં ફરજ બજાવું છું. સાહેબ, આજે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તો જસદણ તાલુકાના કેટલા ગામ છે, ક્યાં કઈ રીતના સર્વેની કામગીરી હાલે છે? તમને કમોસમી વરસાદ અને પાક નુકસાનીનો આખો અહેવાલ આપું તો જસદણ તાલુકામાં 5 અને 6 તારીખના રોજ જે કમોસમી વરસાદ થયેલ એના લીધે ઘઉં, ચણા, જીરું અને ધાણાના પાકમાં છે એ નુકસાની ધ્યાને આવેલ. એટલા માટે હાલ જસદણ તાલુકામાં કોટડા, સાંગાણી છે, ગોંડલ, પડધરી, રાજકોટ અને જસદણ તાલુકાના ગ્રામસેવક દ્વારા કુલ 11 ટીમ બનાવીને સર્વેની કામગીરી ચાલુ છે. અને જસદણ તાલુકાના 50 જેટલા ગામમાં હાલ પ્રાથમિક સર્વેની કામગીરી ચાલુ છે.